દેરાસરની અંદર જૂના રીત રિવાજ મુજબ નવા કપડાં રોજ જોઈએ. આજે નવા કપડાં પૂજાના મહિને નીકળતા હોય એવા ઘર કેટલા. પૂજાના કપડાં સુખી માણસોમાં મહિને નવા કાઢતા હોય એટલા ઘર કેટલા ન પાડવે પાલવે. જૂના કપડાં મહિના પછી કોઈ સાધર્મિકને પૂજા માટે આપી દેવાય, નવા કપડાં કાઢે તો સાધર્મિકને એ બી ભક્તિ થાય અને નવા કપડાં પહેરાય. નવા કપડાં પૂજામાં રોજ વપરાઈ શકાય કે નહીં? શું એટલે મર્યાદા શું નવા વાપરવાની કે જૂના વાપરવાની? બોલો, કોઈ જગ્યાએ એક જ રિવાજ ચાલતો હોય એવો તમારા ઘરમાં હોય તો બતાવો. જેમ પરિસ્થિતિ ભલે બદલાય એમ રિવાજ બદલાય. જેમ સારી પરિસ્થિતિમાંથી નબળી આવે તો એ રિવાજ બદલવો પડે, અને નબળી પરિસ્થિતિમાંથી સારી પરિસ્થિતિ આવે તો એ રિવાજ બદલવો પડે. એટલે ભગવાનનું શાસન કોના આધાર ઉપર? સાધુમાંથી આચાર્ય થાય, દીક્ષા લીધા આચાર્ય બધા બનાવી દેવાય, ભણી ગણીને વિવેક જ્ઞાન સંપન્ન થાય ત્યારે બનાવાય. એટલે આપણી વાત આટલી છે કે શ્રાવકોએ આચાર વિચાર જાણવા માટે નવ તત્વો જાણવા જોઈએ. તો પુણ્ય પાપ જાણવા જોઈએ, આશ્રવ સંભવ જાણવા જોઈએ. જૂના કપડાં પહેરે કે આશ્રવ કહેવાય કે સંવર કહેવાય? શાસ્ત્રમાં એમ કીધું છે કે કુટુંબ સહિત દેરાસર જવું, ધામધૂમ સાથે દેરાસર જવું, નવા સારા આભૂષણને ઘરેણા પહેરીને દેરાસર જવું. વર્ષમાં એક દાડો કોઈ જાય છે? કુટુંબ સાથે નવા કપડાં સાથે આભૂષણો સારા પહેરીને અને નિરાતે 4 કલાક દેરાસરની ભક્તિમાં સામૂહિક ભક્તિ કરવા માટે જનારા કેટલા? એક દાડો 4-12 મહિનામાં કેમ નહીં? આપણી શક્તિ ભગવાનને બતાવવાની કે સંઘને બતાવવાની? સારા કપડાં કોને પહેરવાના? સારા કપડાં શા માટે પહેરવાના? આપણે સારા ગમે છે માટે? સારા કપડાં પહેરવાના શા માટે? ધર્મી આત્મા સારા કપડાં દ્વારા લોકોને બતાવે છે કે મારે દાન કરવાનો અધિકાર છે, તમારે જ્યારે જરૂર પડે ત્યારે મારી ભાઈ દાન દેવડાવું. નવા કપડાં પહેરવાનું, સારા કપડાં પહેરવાનું પડે જોશું. સારા કપડાં ગમે માટે કે લોકોને આપવાના નિમિત્ત બનીએ માટે? જેને જેને સારા કપડાં ગમે છે એક પ્રકારનો રાગ છે, એ રાગ એ ધર્મ કહેવાય કે અધર્મ કહેવાય? અને સારા કપડાં નથી ગમતા, ઉદાસીન છે, પણ લોકોને ધર્મ માર્ગે જોડવા માટે કે સુખી માણસો ધર્મી હોય છે, ધર્મી અને સુખી હોય એ ધર્મનો પ્રભાવ છે, આવું બતાવવા માટે સારા કપડાં પહેરે તો એ સંવર છે. ના યશનો જય ઘોષ જગતમાં ગાજે દશ દિશામાં, જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ ગુરુજી અમારા.